આગળ મંદિર થી જે શિલા ધરાય છે થવાની ઘટના બનવા પામી છે. જે શિલા છે તે 10 ટન કરતા પણ વધુ વજન ધરાવતી આ શિલા છે અચાનક જ ધરાશયી થઈ હતી અને જે ચાલતા જવાનો જે માર્ગ છે ત્યાં પાટિયા પુલ પાસે જે અચાનક આ શિલા ધરાશયી થઈ હતી, જેને લઈને હાલ તો સાવચેતીના પગલાના રૂપે જે ચાલતા જતા યાત્રિકો છે તે માટે રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા આ મસમોટી જે શિલા છે તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે સદનસીબે આ શિલા ધરાશયી થવાની ઘટના બની હતી તે વખતે કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ શિલા ધરાશય થવાના લીધે જે પાવાગઢ નિજ મંદિર અને જે પાણી પહોંચાડતી જે અનેક પાઇપલાઇનો જે છે તેમાં ભંગાણ હાલ સર્જાયું છે, જેને પણ ઠીક કરવાની તંત્ર દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી. નિકુંજ, આભાર માહિતી માટે. તો અત્યારે ઘટના સ્થળના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છે. પાવાગઢ પર્વત પરથી શિલા ધરાશાયી થઈ હતી અને તેના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જેના કારણે પાણી પુરવઠો પણ ખોરવાયો છે. હાલ રિપેરિંગનું કામકાજ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને હાલ પૂરતો અવર જવર માટેનો આ રસ્તો બંધ કરાયો છે. દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે આ શિલા જે જગ્યાએ ધરાશાયી થઈ છે ત્યાંથી જ નિજ મંદિર તરફ જવાનો આ રસ્તો છે, પરંતુ આ રસ્તો હાલ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો છે અને પાઇપલાઇન તૂટી છે, તેમાં ભંગાણ થયું છે, તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેના કારણે પાણી પુરવઠો પૂર્વવત થઈ શકે. જોકે શિલાને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને રસ્તા પર આ અવરોધ ઊભો કરતી શિલા થોડા ટાઈમમાં ખસેડી લેવામાં આવશે તેવી પણ તંત્ર તરફથી વાત કરવામાં આવી છે.